નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસથી હું પટેલ મીનાક્ષીબેન આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફરીથી જે ઓનલાઈન શિક્ષણ છે એ આપણે મેળવીશું તો એમાં તમારે જે સંસ્કૃત પાઠ્યપુસ્તક દ્વિતીય શાસ્ત્રનું મેળવી લેવાનું અને પહેલી જે નોટ છે એમાં તમારે જે નોટમાં જે પાના બચ્યા હશે તો એમાં તમે એમાંથી દ્વિતીય સત્ર ભાગ કરીને એમાં તમે લખી શકો છો તો આપણે એમાં પહેલું એકમ છે પ્રહેલિકા એ આપણે આજે જોવાના છે કે પ્રહેલિકા એટલે કે ઉખાણા તો આવા ઉખાણા આપણે જોવા જઈ રહ્યા છીએ કે એવા પાંચ સરળ જે ઉખાણા છે એમાંથી આપણે એનો આજે આપણે અભ્યાસ કરીશું કે એના થકી આપણનું જ્ઞાન વધે બુદ્ધિ વધે કે જેવી રીતે આપણે જાણવા માટે કંઈ પણ આપણે જ્ઞાન મેળવવા માટે કે જનરલ નોલેજની બુક છે પંચતંત્રની વાર્તા છે હિતોપદેશની જે વાર્તા છે એ બધી વાર્તા વાંચીને આપણું જ્ઞાન વધે છે તો આ પ્રમાણે મિત્રો વાર્તા કે જ્ઞાન વધે એવું જે વસ્તુ છે એ આપણે હંમેશા વાંચતા રહેવાનું છે કે જ્ઞાન મેળવવાથી કે આપણે બુદ્ધિનો વિકાસ થાય છે અને વહેંચવાથી એ જે જ્ઞાન છે એ વધે છે તો એવું જ આપણે આજે જ્ઞાન દ્વારા ગમત કે આનંદ પ્રાપ્ત થાય એવી આપણે પ્રહલે પ્રહેલિકા છે એટલે કે ઉખાણા છે એ આપણે જોવાના છે તો આપણે આ જે પ્રહેલિકા છે એનો આજે આપણે અભ્યાસ કરીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પહેલો શ્લોક છે કે વૃક્ષા અગ્રવાસી ન પક્ષી ત્રિનેત્રધારી ન શૂલ પાણી વસ્ત્રધારી ન સિદ્ધયોગી જલમચ વિભ્રન ઘટો ન મેઘ કે અહીં આપવામાં આવ્યું છે કે વૃક્ષ અગ્ર અગ્ર એટલે કે આગળ વૃક્ષ એટલે કે ઝાડ કે તે ઝાડની ટોચ પર રહે છે ન પક્ષીરાજ પણ તે પક્ષીરાજ એટલે કે પક્ષીઓના રાજા જે ગરુડ છે એને માનવામાં આવે છે કે બધા પક્ષીઓમાં સર્વો ઉચ્ચતમ હોય તો એ છે ગરુડ તો અહીં કહ્યું છે કે હંમેશા એ વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓના રાજા ગરુડ નથી બીજા ચરણમાં કહ્યું છે કે ત્રિનેત્રધારી કે ત્રિનેત્રધારી તમને ખબર છે કે કોની ત્રણ આંખો હોય છે તો શંકર ભગવાનની શિવજીની તો ત્રણ નેત્રોવાળો છે પણ ન જ શૂલ પાણી કે ત્રિશૂળ ધારણ કરનારો નથી કે જે શિવ છે એના હાથમાં ત્રિશૂળ હોય છે અને એના ત્રણ નેત્રો છે છતાં પણ આજે શંકર નથી ત્યાર પછી ચોથા ચરણમાં છે ત્રીજા ચરણમાં છે ત્વગ વસ્ત્ર ધારી ન ચ સિદ્ધ યોગી ત્વગ એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર છે પરંતુ સિદ્ધ યોગી કે સિદ્ધિઓને પ્રાપ્ત કરેલો તે યોગી નથી જલમ ચ બિભ્રનઃ એટલે કે વિભ્રન એટલે કે ધારણ કરનાર અને જલમ એટલે કે પાણી કે તે પાણી ધારણ કરે છે પરંતુ ઘટો ન કે ઘડો કે મેઘ એટલે કે ઘડો કે વાદળ નથી તો અહીં શું આપી છે પહેલી આપણને ઉખાણું આપ્યું છે કે પહેલું ચિત્ર તમે જોઈ શકો છો કે શું છે કે તે ઝાડની ટોચ પર રહે છે તમારે એમાંથી જવાબ શોધવાનું છે ટોચ પર રહે છે પરંતુ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી ત્યાર પછી કહ્યું છે ત્રણ નેત્રવાળો છે છતાં પણ એ ત્રિશુર ધારણ કરનાર શંકર ભગવાન નથી ત્યાર પછી શું કહ્યું છે કે જે સિદ્ધિઓને પ્રાપ્ત કરેલું છે છતાં પણ એ યોગી નથી ત્યાર પછી આપણે કહ્યું કે તે શું છે પાણી ધારણ કરે છે પરંતુ ઘડો નથી તો મિત્રો તમારે વિચાર કરવાનો છે અને એનો જવાબ શું આવે છે તમે વિચારો જો આપણે તમારે પણ વિચાર કરવાનો એટલે આપણું શું છે જ્ઞાનનો આપણે થોડું આગળનું વિચારવાનું એટલે આપણને ખબર પડી જાય તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ આવશે નારી કેલમ એટલે કે નારિયેળ તમે શું વિચાર્યું હતું વિદ્યાર્થી મિત્રો આવું જ કંઈક વિચાર્યું હશે બરાબર તો એનો જવાબ આવે છે નારિયેળ તો આપણું પહેલાં ચરણમાં કહ્યું હતું કે ટોચ પર રહે છે તો આપણને ખબર છે કે નારિયળ છે તે ક્યાં રહે છે છેક ટોચ પર રહે છે અને એ તેને ત્રણ આંખો હોય છે આપણે અહીં જોઈ શકીએ છીએ અને આ જે નારિયેળ છે એનું જે કાચલું હોય છે એટલે કે કેવા કે સિદ્ધિઓના જેવું જે યોગી હોય છે એનું આજે એ પ્રમાણેનું એનું આગળનું પળ હોય છે એટલે ઉપરનું જે કાચલું હોય છે અને તેની અંદર પાણી હોય છે તો આ પ્રમાણે આપણું પહેલું ઉખાણું છે એનો જવાબ શું આવે છે નારી કેલમ એટલે કે નારિયેળ તો આ પ્રમાણે મિત્રો તમને આ જે પહેલો શ્લોક છે એમાં ખ્યાલ આવી ગયો ને તો આ પ્રમાણે આપણું જે પહેલું પ્રહલિકા છે એ તમારે શું કરવાનું છે અનુવાદ અને એનું જે ઉત્તર છે એ પણ એની નીચે લખવાનો અને સાથે તમારે એના જે શબ્દાર્થ છે એ પણ લખવાના હવે આપણે બીજી જે પહેલિકા છે એ જોઈએ નર નારી ઉત્પન્ના સા શ્રી વર્જિતા અમુખી કુરુ તે શબ્દમ જાત માત્રા વિનશ્ય તે તો અહીં વિદ્યાર્થી મિત્રો બીજું ઉખાણું છે જોઈએ કે નર નારી એટલે કે નર એટલે કે પુરુષ અને નારી એટલે સ્ત્રી કે જે નર અને નારીથી ઉત્પન્ન થાય છે સન ઉત્પન્ન એટલે કે જન્મેલી કે જન્મેલી છે શા એટલે કે તે સ્ત્રી એટલે કે સ્ત્રી દેહવિરજતા એટલે કે દેહ વિવર્જિતા એટલે કે શરીર વિનાની છે દેહ એટલે કે શરીર આગળ કહ્યું છે અમુખી કરૃતી શબ્દમ કે તે મુખ વગરની છે મો વિનાની છે છતાં પણ શું કરે છે શબ્દમ એટલે કે અવાજ કરે છે અને જાત માત્રા વિનશ્યતિ અને જાત માત્રા એટલે કે જન્મતા તાંચ કે જન્મે તેવી તરત જ વિનશ્યતિ એટલે કે નાશ પામી છે ફરીથી જોઈએ કે તે નર અને નારી થી જન્મેલી છે છતાં તે કેવી છે શરીર વગરની છે અને મોં વિનાની છતાં પણ તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ એટલે કે તરત જ નષ્ટ થઈ જાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે કોણ છે તો અહીં આપણને એક શું આપ્યું છે હાથ આપી દીધો છે કે ચપટી આપણે ચપટી વગાડીએ ને ત્યારે એમાં તમે શું કરો છો ચપટી વાગે ત્યારે આપણો જે અંગૂઠો એને કહ્યું છે નર અને આ વચલી આંગળી એને શું કહ્યું છે નારી તો અ એ બે બંનેના સહયોગથી શું થાય છે કે ચપટીનો જન્મ થાય છે અને જે ચપટી છે એનું શરીર જ હોતું નથી અને વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતા જ આ જે ચપટી છે એ નાશ પામે તો આ પ્રમાણે આ જે અંગૂઠો છે એ નર છે અને વચલી આંગળી એ નારી છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ જે બીજો શ્લોક છે એનો ઉત્તર શું આવે છે છોટીકા એટલે કે ચપટી તો આપણે અંગૂઠો નર અને વચલી આંગળી નારી એ બંને વડે ચપટીનો જન્મ થાય છે અને શરીર જ હોતું નથી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે દ્વિતીય આ આજે બે પ્રહલિકા છે એનો આજે આપણે અભ્યાસ કર્યો તો તમારે આજે બંને જે શ્લોક છે એનો અનુવાદ બબ્બે વાર લખવાનું અને એકવાર બંનેના જે સ્તબ્ધાર્થ છે પણ તમારે લખવાનું અને અનુવાદ છે એ મોડે કરવાનું આભાર